પેપર લીક કાંડમાં આરોપી જયેશ પટેલનો વધુ એક ખુલાસો. 30 થી વધુ ઉમેદવારોને સોલ્વ કરાવ્યું હતું પ્રશ્નપત્ર. પરીક્ષાર્થી દીઠ 6 લાખમાં કરાયો હતો સોદો. તો સુરતમાં સીતોરાના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. પોલીસ અને કાર્યકરો વચ્ચે નજીવ ઉકર્ષણ. કાર્યકરોની અટકાયત. સુરતમાં ખેતીવાડી વિભાગના દરોડા. ગેરકાયદે રખાયેલ સબસીડીવાળા ખાતરની 1210 બેગ કરાઈ જપ્ત. ખાતરનો નિમકોટેડ જથ્થો રાજસ્થાનથી મંગાયાનો ખુલાસો. રાજ્યમાં ઓમિક્રોન વિસ્ફોટ. એક દિવસમાં નોંધાયા નવા 9 કેસ. અમદાવાદમાં 5, આણંદ મહેસાણામાં 2 કેસ. ઓમિક્રોનના કેસની સંખ્યા 23ને પાર. રાજ્યમાં વધતા ઓમિક્રોનના સંકટ વચ્ચે બેદરકાર બન્યા નાગરિકો. અમદાવાદ અને સુરતમાં જોવા મળી બેદરકારીની ભીડ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા લોકો. દેશમાં ઝડપથી ફેલાતું ઓમિક્રોન સંકટ વધુ ગેરાતા. કેન્દ્ર સરકાર સતર્ક. અધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી કરશે સમીક્ષા બેઠક. આજે વડાપ્રધાન મોદી વારાણસીમાં બનાસડેરીના નવા પ્લાન્ટનું કરશે ખાતમુહૂર્ત. 500 કરોડના ખર્ચે તૈયાર થશે પ્લાન્ટ. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ સહિત બાબરેશીમાં ભારે બરફવર્ષા. 2 થી 3 ઇંચ જામ્યા બરફના થર. શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખોરવાયો ટ્રાફિક.